અમીરગઢ રેલવે સ્ટેશન પર બનાવેલા બ્રિજને બે ભાગમાં વહેંચી દેવાતા સ્થાનિક લોકોએ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને બ્રિજને જોડવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. હાલમાં બ્રોડગેજ રેલવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને રેલવેની કામગીરીને લોકો એક તરફ વખાણી રહ્યા છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ગામ લોકોની સુવિધા આપતી રેલવેની આ કામગીરી આફતરૂપ પુરવાર થઈ રહી છે. ત્યારે વાત કરવામાં આવે અમીરગઢ રેલવે સ્ટેશન પર તૈયાર થઈ રહેલા રેલવે ટ્રેકની, તો રેલવે ટ્રેકની મોટાભાગની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને રેલવે સ્ટેશન પર ફૂટબ્રિજની કામગીરી ચાલી રહી છે. પરંતુ ત્રણ પ્લેટફોર્મને જોડતા આ બ્રિજની કામગીરીમાં બે બ્રિજ બનાવવામાં આવ્યા હોવાને લીધે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે લોકોને બબ્બેવાર બ્રિજની ચડઉતર કરવી પડી રહી છે, જેથી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે કે બ્રિજને સળંગ બનાવી દેવામાં આવે અને વચ્ચેના પ્લેટફોર્મ માટે સીડી નાખવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. અને આ સમસ્યાને લઈ આજે અમીરગઢના ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર અમીરગઢ મુકામે અમીરગઢ આજુબાજુના તમામ ગામોના આગેવાનશ્રીઓએ રેલવે સ્ટેશનને લગતી તમામ સવલતો માટે અત્યારે તાજેતરમાં રેલવેનું જે કામ ચાલુ છે એ કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યા ના રહે એના માટે આગતરું આયોજન કરીને ગામ લોકોએ મને જે આવેદનપત્ર આપ્યું છે અને સૌના સાથે રહીને લોકોની અપેક્ષા અને સૌના નસીબથી અહીંયા આ ચાલુ કામની અંદર જે સવલતો જે બાકી અધૂરી જે સવલતો રહે એ સવલતો વહેલી તકે પૂરી થાય એના લીધે જે મને આવેદનપત્ર આપ્યું છે એ મેં સ્વીકાર્યું છે અને વહેલામાં વહેલી તકે સરકારમાં રજૂઆત કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર દ્વારા ફ્રૂટ બ્રિજને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. એક બાજુ મુસાફર ટ્રેન તો બીજી બાજુ ગુડ્સ ટ્રેન માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે અને આ બંને ઓવરબ્રિજને છૂટા પાડી દેવામાં આવ્યા છે, જેને લઈને ઉગમણાવાસ તેમજ આથમણાવાસમાં જવા માટે 300 જેટલી સીડીઓ ચડીને ઉતરવી પડે છે, જેને લઈને રાહદારીઓ માટે આ ઓવરબ્રિજ માથાના દુખાવા સમાન બન્યો છે. હવે તો લોકોની એક જ માંગ છે કે રેલવે તંત્રની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી જ્યારે બ્રિજનું કામ પણ અધૂરું છે. તેવામાં રેલવે તંત્ર દ્વારા અમીરગઢ વાસીઓની આ માંગને ધ્યાને લઈ આ છૂટા પાડવામાં આવેલા બંને બ્રિજને જોડી દેવામાં આવે તો સ્થાનિક લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. આજ અમીરગઢ ગામ કે વાસી સ્ટેશન રેલવે સ્ટેશન અમીરગઢ માં આયે થે, ઉનકી ડિમાન્ડ હે કી દોનો પુલો કો એક કર દિયા જાય ઓર અંડરગ્રાઉન્ડ પાથવે બનાયા જાય. આપકા જ્ઞાપન હમે પ્રાપ્ત હો ગયા ઓર હમ અપને અધિકારીઓ સે ઇસ બાત કો અવગત કરા દિયા જાયેગા ઓર શીઘ્ર ઇસ પે કાર્યવાહી કી જાયેગી. ના લીધે ઇસ્ટ અને વેસ્ટમાં વહેંચાયેલું છે. એમાં ઇસ્ટ ભાગમાં DFCની જે રેલવે લાઇન છે એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપેલું છે, એટલે LNT વાળાએ આનું કામ પૂરું કરી દીધું. હવે આપણે રેલવે વિભાગ તરફથી બે પ્લેટફોર્મને જોડતો જે ઓવરબ્રિજ બને છે એને DFCના ઓવર FOB સાથે જોડવા માટેની આપણે આજે વિનંતી કરીએ એ વહેલામ વહેલી તકે બને, કારણ કે ડુંગરપુરી મંદિર બી આવેલું છે અને એનો મેળો પણ આવે છે, એટલે મેળાના પહેલાં આ સગવડ થવી જોઈએ જેથી લોકોને આવવા જવામાં ઇસ્ટ વેસ્ટનો પેસેન્જર હોય તો અહીંથી ચડે તો અહીં ઉતરી શકે, અહીંથી ચડે ત્યાં ઉતરી શકે, એટલે આવી રીતે જોડવામાં આવે તો આમાં આપણો કામ સહેલું થઈ જાય. ત્યાં મંદિર અને મસ્જિદ બંને છે, આ લોકોના આ વાસના માણસોને મસ્જિદમાં જવાની તકલીફ પડે, મંદિરમાં જવાની તકલીફ પડે, એવી રીતે એ લોકોને બજારમાં આવવાની પણ તકલીફ પડે, એમ આ વહેલામાં વહેલી તકે સરકારને અમે વિનંતી કરીએ છીએ. આ સ્ટેશન માસ્ટર સાહેબને પણ આપણે કોપી આપેલી છે, એટલે એ FOB હમણાં બીજું કોઈ એસ્ટિમેટ છે નહીં છાપી જેવું કે એવું. હમણાં જે છે એ આ બે ઓવરબ્રિજને જોડવાની વાત છે.